આ સૌર હોડી એલજી કોરિયામાં બનાવેલી છે અને પુણે વિદ્યાપીઠના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં વાપરવા માટે રાખેલી છે. આ પહેલેથી બનાવેલી સામગ્રીનું જોડાણ છે. સૌથી મહત્ત્વની વસ્તુ આમાં સૂર્ય ઉર્જા સંગ્રહ કરે તે પટ્ટી છે, જે રમકડાની મોટર અને વર્મ ગિયર સાથે સંકળાયેલી છે. જ્યારે સૂરજ ચમકે છે ત્યારે મોટર ફરે છે. આ મોટરને તેના સાચામાં બેસાડો, પછી હોડીના શરીરને જોડો, જે સ્ટાયરોફોમમાંથી બનાવેલું છે. આ બે આધાર પટ્ટીમાં બે કાણા છે જે એક્સેલને આધાર આપશે. સૌથી આગળ ચાલક બેસશે અને આ સૌર પટ્ટીનો આધાર છે. આ આધાર સૌર પટ્ટીને ફરવામાં મદદ કરે છે, જેનાથી સૂર્યની દિશામાં તેને વાળી શકાય. હવે મોટરને વર્મ ગિયર જોડે બેસાડો, સૌર પટ્ટીને તેના આધાર પર ગોઠવો, એક્સેલને ગિયર સાથે વચ્ચે મૂકો જેથી બે પેડલ અંતે આવે. આ સૌર હોડીનું આખું જોડાણ છે. મોટર પરનું વર્મ ગિયર નીચેના મોટા ગિયરને ફરાવે છે, જે એક્સેલ પરના પેડલને ફરાવે છે. સૌર પટ્ટીના કોણને સૂર્યની દિશામાં ફરાવી શકાય છે. સૂર્યના નીચે મૂકવાથી મોટરને વિદ્યુત શક્તિ મળે છે, જે પછી પેડલને ફરાવે છે. જ્યારે સૌર પટ્ટી છાયડામાં હોય છે ત્યારે વિદ્યુત શક્તિ નથી બનતી અને મોટર બંધ રહે છે. સૌર હોડીને એક પાણીથી ભરેલા વાસણમાં સૂર્ય નીચે મૂકો. સૂર્યપ્રકાશમાં હોડી આગળ વધશે, પણ છાયામાં તે ઊભી રહી જશે, કારણ કે સૌરપટ્ટી વિદ્યુત ઉર્જા બનાવી શકતી નથી.